વાગરા વિધાનસભાના વિવિધ ગામોમાંથી એકસો પચીસ થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ કોંગ્રેસ તૂટી નથી રહી પણ મજબૂત થઈ રહી હોવાનો દાવો કર્યો હતો વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોમાં કુદાકુદ જોવા મળી રહી છે ભરૂચ ખાતે કોંગ્રેસના અગ્રણીઓ સહિત કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો તો બીજી બાજુ વાગરાના રહિયાલ ખાતે ભાજપના સવાસોથી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડતા કોંગી જિલ્લા પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓએ કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ ભાજપના કાર્યકર્તાઓ પક્ષ છોડી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની વિચારધારામાં જોડાયા હોવાનું કહેવા સાથે આગામી દિવસોમાં જિલ્લામાંથી એક હજારથી વધુ ભાજપના કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાનાર હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો આમ કોંગ્રેસ તૂટી રહી નથી પણ મજબૂત થઈ રહી હોવાનું જણાવ્યું હતું ભાજપમાં કોંગ્રેસના અગ્રણીઓના જોડાવા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપ થોડા કાર્યકરોને લઈ જઈ બહોળો પ્રચાર કરે છે જે ભાજપમાં જોડાયા છે તે તેમના વ્યક્તિગત કારણોથી જોડાયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો આમ ભરૂચ જિલ્લામાં ભાજપ કોંગ્રેસના દાવા પ્રતિદાવા વચ્ચે એક્સચેન્જ ઓફર જેવો માહોલ જોવા મળી રહ્યો હોવાનું આમ લોકો માર્મિક રીતે કહી રહ્યા છે વાગરા વિધાનસભાના મત વિસ્તારની અંદરથી આજે વૈયાલ ગામ ખાતે કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું વાગરા વિધાનસભાના વિવિધ ગામોમાંથી આજે એકસો પચીસથી વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી છોડીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની વિચારધારામાં જોડાયા છે આવનાર દિવસની અંદર એક હજારથી વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી અને કોંગ્રેસ પક્ષમાં જોડાવાના છે માત્ર ભારતીય જનતા પાર્ટી થોડા લોકોને લઈ જઈ અને જે રીતે બહોળો પ્રચાર કરી રહેલા છે કે કોંગ્રેસ તૂટી રહેલી છે કોંગ્રેસ ભાંગી રહેલી છે વિચારધારામાં આવનાર છો પરિમલ ભાઈ આજે ભાજપ માં જોડાયા છે કેટલા લોકો સ્વાભાવિક પણ એ છે કે કોઈ ગામમાંથી બસ મૂકી દેવી ગામના લોકોને ભરૂચ જવું છું ભરૂચ જવું છું મળવા લઈ જઈએ છે એવી રીતે લઈ આવવા અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી દેવો એ પ્રજા સારી રીતે જાણી ચૂકી છે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર સંખ્યા ગણવા માટે આવા લોકોને લઈ જઈ અને ભારતીય જનતા પાર્ટીને પ્રવેશ આપવાની કાર્યવાહી કરી રહેલી છે સ્વાભાવિકપણે છે કે કોંગ્રેસ પક્ષમાંથી બેથી ચાર લોકો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ એમના વ્યક્તિગત પ્રશ્નને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પણ જે રીતે વાત કરે છે કે બસો કાર્ય કરતા બિલકુલ ખોટી વાત છે